શ્રમિકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા શક્ય તેટલી ઝડપથી ચાલી રહી છે આ માટે તંત્ર તરફથી ઉત્તમ સંકલન કરવામાં આવી રહેલ છે અને તેના જ કારણે આખા દેશમાં આવી જેટલી ટ્રેનો દોડાવવામાં આવી છે જે પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ ટ્રેન રવાના થઈ છે જ્યાં શક્ય છે ત્યાં ટ્રેન ઉપરાંત બસ મારફતે પણ લોકોને વતન મોકલવામાં આવી રહ્યું છે પરંતુ આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી મંજૂરી અને રેલવે તંત્ર દ્વારા થતી વ્યવસ્થાને અધીન રહીને ટ્રેનની વ્યવસ્થા થાય છે જે પ્રક્રિયામાં વિલંબ થવો

શાપરમાં શ્રમિકો દ્વારા રવાના થનારી ટ્રેન રદ થવાના કારણે અમુક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો જેમાં પોલીસ અને મીડિયા ઉપર હુમલો થયેલ હતો આ સંદર્ભે આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરનાર લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે લોકોને ફરી અપીલ છે કે આ રીતે ધીરજ ગુમાવીને પોલીસ અથવા સ્થાનિક તંત્ર અથવા મીડિયા સાથે સંઘર્ષમાં ના ઉતરે અમુક કારણોસર જો ટ્રેન રદ થઈ હોય અથવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં વિલંબ થયેલ હોય તો ટ્રેનની ફરી વ્યવસ્થા સત્વરે કરવામાં આવશે અને શ્રમિકોને શક્ય તેટલા વેલા તેમના વતન મોકલવામાં આવશે તેવી જ રીતે હજુ પણ અમુક સ્થળેથી લોકોએ પગે ચાલીને પોતાના વતન જવા નીકળતા હોવાનું ધ્યાને આવી રહ્યું છે આ લોકો માટે પણ અગાઉ અપીલ કરવામાં આવી છે કે રસ્તા ઉપર ચાલીને એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકાતું નથી આંતર રાજ્ય અવર માટે બંને રાજ્યો તરફથી સંકલન થયા બાદ જ લોકો જઈ શકે લોકો જ્યાં છે ત્યાં સ્થાનિક વ્યવસ્થા તંત્ર અથવા પોલીસનો સંપર્ક કરી વતન જવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવે જેથી તેમને વતન મોકલવા માટે ટ્રેન અથવા બસની વ્યવસ્થા થઈ શકે રસ્તા ઉપર ચાલીને વતન જવા નીકળતા લોકોને રોકીને નજીકમાં શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવે છે અને આ શેલ્ટર હોમમાંથી તેમને ટ્રેન મારફતે વતન મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસમાં દેશના અમુક રાજ્યોમાં વાવાઝોડું આવવા અંગેની આગાહી કરવામાં આવેલ છે ઓરિસ્સા રાજ્યમાં પણ આ વાવાઝોડાના અસર થવાની શક્યતા છે જેથી વહીવટી તંત્ર હાલ આ વાવાઝોડું સંદર્ભેની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત હોવાથી આગામી ત્રણ ચાર દિવસ સુધી શ્રમિકોને વતન લાવવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા મુલત્વી રાખવા જણાવેલ છે જેથી ગુજરાતમાંથી આગામી ત્રણ ચાર દિવસો સુધી ઓરિસ્સા ખાતર ટ્રેન રવાના થશે નહીં જેથી ગુજરાતમાંથી જે શ્રમિકો ઓડિશા જવા માંગે છે તેને અપીલ છે કે થોડા દિવસ ધીરજ રાખે ઓરિસ્સા સરકાર તરફથી મંજૂરી મળેથી તાત્કાલિક ટ્રેનની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવશે રાજ્યમાં અમુક સ્થળે કન્ટેનમેન્ટ એરિયા બનાવવામાં આવેલ છે આવા કન્ટેનમેન્ટ એરિયા જે તે વિસ્તારમાં ફેલાયેલા સંક્રમણના આધારે અને નોંધાયેલા કેસના આધારે બનાવવામાં આવે છે આવા મર્યાદિત વિસ્તારની બહાર સંક્રમણ ફેલાય નહીં તે હેતુથી આવા વિસ્તારને કોર્ડન કરીને તેના ઉપર વધુ સર્વેલન્સ રાખવામાં આવી રહી છે આ બાબત સંક્રમણને વધુ ફેલાતી રોકવા માટે ખૂબ જ જરૂરી છે જેથી કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા નાગરિકો આ કામગીરીમાં સહકાર આપી સંક્રમણને ફેલાતું રોકવું જોઈએ ગઈકાલે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં બનાવેલા એરિયા એરિયાના લોકો દ્વારા આ વિસ્તારના કોર્ડન કરવા માટે લગાયેલા પતરા તોડી અવ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કરવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કોઈ પણ વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરિયા મર્યાદિત સમય માટે જ બનાવવામાં આવે છે જ્યારે વિસ્તારમાંથી સંક્રમણ ઓછું થાય એટલે ફરીથી આવા વિસ્તારને